બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 24 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 24 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા દયાશંકર હરિશંકર જોશી ક્રિકેટ કપ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ, વાપી, વડોદરા, સુરત, હિંમતનગર, અમદાવાદ, વડોદરા, ઈડર અને વિસનગરની ટીમોએ તેમના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હિંમતનગર ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા સહિત બીજા રાજ્યોમાં રહેતા સમાજના લોકો એકબીજાની ઓળખાણ તેમજ સામાજિક સમરસતા, એકાત્મકતાનો ભાવ ઊભો થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંમતનગર ખાતે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ હિંમતનગર એકમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા સૌ સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિકેટ રમતા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિવિધ ડ્રેસ કોડ પહેરીને મહિલાઓએ પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સમાજના પ્રમુખ કિરીટભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર એકમ CTMBS ટીમના પ્રમુખ દીપક કુમાર ત્રિવેદી, સંજયભાઈ ત્રિવેદી, ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી, ચેતનભાઈ ઉપાધ્યાય સહિત યુવા કાર્યકર્તાઓ સહિત પાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય દ્વારા ભારે જહેમત ઉઠાવીને ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવ્યો હતો. ક્રિકેટની સાથે સાથે સામાજિક સમરસતાનો ભાવ જળવાય અને જિલ્લા સહિત બીજા રાજ્યોમાં રહેતા સમાજના લોકોમાં ફિટનેસ અંગે જાગૃતિ આવે તેવો સંદેશો પણ આવતી આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત મુંબઈ ખાતે થઈ હતી. જોકે ત્યારબાદ વાપી, વડોદરા, સુરત, અમદાવાદ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાના નાના ભૂલકાઓ પણ મેદાનમાં પોતાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોઈને મેદાનમાં ઉભેલા અન્ય પ્રેક્ષકોમાં પણ ખુશી જોવા મળી હતી. કોમેન્ટરી સહિત લાઈવ મેચનું પ્રસારણ પણ કરવામાં આવતા સમાજના લોકોએ ઘરે બેસીને પણ મેચનો આનંદ માણ્યો હતો. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. શ્રી દયાશંકર હરિશંકર જોશી વેરાબર કપ ટુર્નામેન્ટનું આયોજન આજે હિંમતનગર મુકામે થઈ રહ્યું છે. આમ તો આ ટુર્નામેન્ટની શરૂઆત મુંબઈ ખાતે ફક્ત ને ફક્ત ભાઈ ભાઈ ટુર્નામેન્ટના સ્વરૂપે શ્રી હિનેશભાઈ ત્રિવેદીના પ્રયત્ન સ્વરૂપે આ કરવામાં આવેલી, પરંતુ એના પછી આ ટુર્નામેન્ટનું આયોજન શ્રી દયાશંકર હરિશંકર જોશી વેરાબર કપના નામે 2019 નિયમિત દર વર્ષે કરવામાં આવે છે અને આ વખતે આ કપનું આયોજન હિંમતનગરને યજમાની સ્વરૂપે મળેલું છે અને સમસ્ત 24 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ હિંમતનગર મુકામે આ ટુર્નામેન્ટ આ વખતે 12 ટીમોના ભાગરૂપે થઈ રહેલ છે અને મુખ્યત્વે આ ટીમ ટુર્નામેન્ટનું આયોજનનો જે મુખ્ય હેતુ છે એ સમાજમાં એકતા જળવાય અને નવયુવાનોને પ્રોત્સાહન મળી રહે અને રમતગમત ક્ષેત્રે એવો આગળ વધે એવું અમારું સૌનું એક પ્રયત્ન છે, સહિયારો પ્રયત્ન છે. ખાસ કરીને CTMBS ક્રિકેટ ટીમના જે અમારા ચેરમેન છે શ્રી દીપકભાઈ ત્રિવેદી, શ્રી ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી અને શ્રી નરહરિપ્રસાદ ઠાકર અને શ્રી ગિરીશભાઈ ઉપાધ્યાય અને હું પોતે સંજય ત્રિવેદી, અમે સૌ બધાએ પ્રયત્ન કરેલ છે અને આ ટુર્નામેન્ટનું આયોજન આજે હિંમતનગર મુકામે થઈ રહેલ છે. અને ખાસ કરીને આમાં જે ટીમ જે જીતતી હોય છે એ ટીમને અમે શ્રી દયાશંકર હરિશંકર જોશી કપ એનાયત કરવામાં આવે છે અને રનર્સઅપ ટીમ જે છે એ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ અને દરેક ગ્રુપની ટીમના જે વિજેતાઓ છે મેન ઓફ ધ મેચ એમને પણ અમે ટ્રોફી એનાયત કરીએ છીએ અને સમાજની એકતા જે છે